अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनादि काल से जीव ज्ञाननी परिभाषा कर सक्यो नथी। सैनी परिभाषा ज्ञान शब्द नो अर्थ खबर छे पर मर्म खबर नथी। सामान्य रीते आपणे शब्द ने ज्ञान मानिए छे, क्रिया ने ज्ञान मानिए छे, मेमरी ने ज्ञान मानिए छे, नॉलेज ने ज्ञान मानिए छे, शुं कीधुं, अने अनुभव ने ज्ञान मानिए छे। आ बधा ज्ञान ने रिलेटिव सत्य कहेवाय। ज्ञान एटले प्रकाश, अने प्रकाश में अज्ञान खलास थाय एटले जे अनकवर थाय एने ज्ञान कहेवाय। ज्ञान ए विजन छे, ज्ञान ए नॉलेज नथी, ज्ञान ए क्रिया नथी, ज्ञान ए मेमरी नथी, ज्ञान अनकवर थाय छे। शुं छे? आत्मा अनंत ज्ञान वालो छे। अनंत ज्ञान एटले शब्द नो संग्रह नहीं, अनंत ज्ञान एटले क्रिया नो संग्रह नहीं, अनंत ज्ञान एटले अनुभव नो संग्रह नहीं। अनंत ज्ञान नो मतलब आ ब्रह्मांड नो कोई पण रहस्य एना ज्ञान प्रकाश में ढंकाई रहतुं नथी, बधुं अनकवर करे छे, एनું નામ જ્ઞાન। ખ્યાલ આવ્યો? જ્ઞાન એ પ્રાપ્તિનો વિષય નથી, જ્ઞાન એ મેળવવાનો વિષય નથી, જ્ઞાન એ ભૂલી જવાનો વિષય નથી। ખ્યાલ આવ્યો? જ્ઞાન એ ખુલ્લું કરવાનો વિષય છે, સમજાય છે? ખુલ્લું કરવું। ખ્યાલ આવ્યો? એક બાજુ આપણે બધા કહે છે કે હું જ્ઞાન વાળો છું, બીજી બાજુ કહે છે મારે જ્ઞાન જોઈએ છે। યસ ટુ નો? તો વિરોધાભાસ ના થયું? ક્યાં તમે પેલા કહો કે હું જ્ઞાન વાળો નથી તો પછી જ્ઞાન આપી આપણે, બે ના બોલો તો કે છે। અધ્યાત્મ વિજ્ઞાનમાં જેને આપણે જ્ઞાન શબ્દ કહીએ છીએ એ અજ્ઞાનનો ભાગાકાર કરવાનું જ્ઞાન છે। જો અજ્ઞાનનો ભાગાકાર થાય તો પેલું સ્વાભાવિક જ્ઞાન ખુલ્લું થાય, એને તમારા જ્ઞાનની અનુભવની જરૂર નથી। યસ કે નો? હવે આ જ્ઞાનની પરિભાષા શું માની બેઠા છે આપણે? સમજાય છે? આપણે દુનિયામાં શું જ્ઞાનની પરિભાષા જાણીએ છીએ? પરિભાષા જ ખબર નથી, સમજાય છે? પાયાની વસ્તુઓ પણ આપણને ક્લેરિટી નથી। હવે પ્રગતિ કેવી રીતે થશે સાહેબ? જ્યાં ફંડામેન્ટલ જ તમને ખબર નથી પ્રગતિ કેમની થશે, એના આધારથી જે ફંડામેન્ટલની મિસ્ટેક એના આધારથી ઊભો રહેલું મકાન કેટલું ચાલે? પાયા જ ખોટા, ખોટા એટલે રિલેટિવ, ખોટા એટલે રોંગ નથી કહેતા, રિલેટિવ છે। આ અધ્યાત્મ વિજ્ઞાનનું જ્ઞાન અજ્ઞાન નાશ કરવા માટે છે। આત્માને તમારા જ્ઞાનની અનુભવની જરૂર નથી, આત્મામાં તો જ્ઞાન અનકવર થાય, ક્રિએટ ના થાય, પ્રાપ્ત ના થાય, અનુભવ ના થાય, અનકવર થાય। કહેલાયો? એટલે આપણે કીધું જેને કેવળ જ્ઞાન થાય એ 100-100% થાય, અપૂર્ણ થાય એટલે જ્યારે ખુલ્લું થાય ત્યારે સામટું ખુલ્લું થાય,
પછી અમુક દેખાય અમુક ના દેખાય એવું હોય, સમજાય છે? એવું હોય જ નહીં. દર્શનમાં અપૂર્ણતા હોય, શેમાં હોય? જ્ઞાનમાં. જેને કેવળ જ્ઞાન થયું છે પૂર્ણતા, અને કેવળ જ્ઞાનમાં સ્ટેજીસ હોતા નથી, કેવળ દર્શનના સ્ટેજીસ છે. શું કીધું? તમને બધાને રોજ આ દુનિયાની આંખો દેખાય એવી વસ્તુ ખબર પડે, પણ એમાંથી રહસ્ય ખુલ્લું ના થાય. બેસિસ ચંદ્ર ના હોય કે સૂર્ય ના હોય, બેસિસ ચંદ્ર ના હોય કે સૂર્ય ના હોય, સૂર્ય ના, સમજાય છે? ચંદ્ર એટલે દર્શન, શું છે, ને સૂર્ય એટલે એ ફૂલ જ હોય, કેલા આવરણ રૂપે ખુલ્લું થાય છે. કેલા એટલે બીજથી પૂનમ સુધી કહીએ છીએ ને એ દર્શન. શું કીધું? સૂર્ય તો પ્રકાશ છે જ ને, અમાસ હોય તો સૂર્ય ના હોય, એની અંદર શું લે ફેસિસ પણ દર્શન ના છે, જ્ઞાન ના હોય. પણ આવું કદું વિચાર જ ના આવે ને, જોઈએ ખરા બધા. બીજથી પૂનમ સુધી એવું એ કહીએ ક્યારે, પણ ખબર ના પડે કે આ દર્શનના ફેસિસ છે, જ્ઞાનના ફેસિસ. સૂર્યનારાયણ તો ગમે ત્યારે ફૂલ જ હોય, એ એકમ બીજથી જેવું હોય ને, ચંદ્રની એકમ બીજથી લાગુ પડે. એટલે જ્ઞાન દર્શનને આ બધી શ્રેણીઓ છે, ગુંઠાણા બધું. સૂર્યને એટલે આત્માને ના લાગે. આ બધા જેમ જૈનોમાં ગુંઠાણા કહે છે, એમાં લોકો ધ્યાનની અંદર ચક્રો કહે છે, એ પણ સ્ટેજીસ જ છે. એ ચક્રો અંદર છે, છે ચક્ર અંદર, કે અંદર ચક્રો છે, ચક્રો છે, એ સ્ટેજીસ છે ડેવલપમેન્ટના. શું છે? એમાં ફિઝિકલ કોઈ ચક્રો નથી. તમે જે લેવલે પહોંચો એટલે એ તમારું ચક્ર એક્ટિવ થઈ ગયો હોય, પછી આ લેવલે પહોંચો એટલે આ એક્ટિવ થઈ ગયો, પછી આ એ તમારું ડેવલપમેન્ટ છે. શું છે? લોકો અંદર ચક્રો ખોલે છે, લોકો ધ્યાન કરીને અંદર ચક્ર ખોલે છે, એટલે અંદર એક ચક્ર નથી. સમજાય છે કે નહીં? જો અંદર ચક્ર હોય તો માણસે બાળી નાખી એટલે ચક્રો શું થાય? આવું કોઈને સમજણ જ નથી કે અંદર ચક્રો છે. ખરેખર માણસની કેટલી અલ્પમતી છે, એટલે કે સામાન્ય જ્ઞાન પણ એની પાસે નથી. એટલો બધો શ્રદ્ધામાં બ્લાઇન્ડ થઈ ગયા છે. શેમાં? કે સનાતન ખોળવાનો પ્રયત્ન સુધા નથી કરતો. શું નથી કરતો? સમજાય છે? હું એ કહું છું, તમે આ દુનિયાનું રિસર્ચ કરો ને, કોણ ના પાડે છે? ઊંડા ઉતરો. દુનિયાનું રિસર્ચ કરવું એટલા માટે સહેલું છે કારણ કે બદલાતું નથી, અને માણસને ગમે એટલું ઓળખો તોય બદલાઈ જાય, કારણે બોલતા નથી તો એમાં ઊંડા ઉતરે છે. રોજ રોજ બદલાય કાચિંડાની જેમ, તો એમાં ઊંડા ઉતરે, અને આ તો બદલાવાનું તો એમાં ઊંડા ઉતરતા નથી. આમાં ઊંડા ઉતરીને શું કરવાનું? પ્રકૃતિ વારંવાર બદલાયા કરે કે નહીં? 50 વર્ષ સાથે રહ્યા હોય પતિ પત્નીને, અને પછી આપણે પતિને પૂછીએ તમે પત્નીને ઓળખી શક્યા છો, તો કે ક્યારે શું કરે કે કહેવાય નહીં. આપણે પત્નીને પૂછીએ કે તમે પતિને ઓળખ્યા છો, તો કે થોડું ઘણું ઓળખ્યા હોય છે 50 વર્ષે, બાકી કહેવાય નહીં ક્યારે શું કરે. બોલો, 50 વર્ષે એકબીજાની પ્રકૃતિને ઓળખી શકીએ, એમાં ઊંડા ઉતરાય? એમાં સંભાવમાં જ રહેવાય. શું રહેવાય? ઊંડા ઉતરે તો ગાડા થઈ જઈએ. સંભાવ ચાલા જે છે તે કુદરતી રચના, પછી બે સંભાવ જે છે તે કુદરતી, પછી આપણો સંભાવ. સંભાવમાં ક્રિયા થોડી છે, ભાવ છે, અને એ ભાવ કેટલું ઉત્પન્ન થાય? મન વચન કાયા આપણા, અને મન વચન કાયા બીજાના,
ये जो कुदरती रचना देखा है एनु नाम संभव। संभव एक क्रिया थोड़ी है, संभव एक शब्द थोड़ा है, संभव दृष्टि से आ दृष्टि में बधुज कुदरती रचना देखा है एनु नाम संभव। कर्तापणु मालिकीपणु नहीं, राग द्वेष नहीं, एनु नाम संभव। संभव चमत्कार थोड़ो है, कहीं तमारी दृष्टि बैलेंस है कि गमता संजोगों में राग नहीं, ना गमता संजोगों में द्वेष नहीं, एनु नाम संभव। एनु नाम संभव है निकाल। संभव निकाल कि आपे थोड़ू करवा सके, आ तो कहते आप संभाव्य निकाल करवा को आपने नहीं करवानो भाई, समझाय से? निकाल तो मन वचन काया नो कुदरत ज करसे। यस के नो बोलो, आपने तो समभाव मां रहेवानो छे, समझाय से? पण आवी पायानी वस्तुओ पर पकड़ाय ने पछी केमनी प्रगति थाय? ख्याल एक गामडू हतु, ए गामडानी अंदर आजे हाथ वाजे फोन आए के आवती काले सवारे छ वाजे मेहमान आवाने छे। एटले घरवाळा तो बधा चिंतामां पड़ी गया कि शुं करीशुं, आ घरनी अंदर तो बधुं अस्त व्यस्त पड्युं छे, घरमां लाइट छे नहीं, ख्याल आवे? बोड्युं बोड्युं कशुं छे नहीं, અજવાળું થાય તો આપણે કઈ કામ કરીએ ને? એટલે પછી બાપ દીકરો બે આખી રાત અંધારું ઉલેચવામાં કાઢે, શેમાં કાઢે? બોલો, હવે શું થાય? એ હાચી બને છે ખોટી વિચાર કરો, અંધારું ઉલેચાય? આ વિજ્ઞાન પ્રાપ્ત થાય તો અજ્ઞાન ખલાસ થાય, અજ્ઞાન આમ ખલાસ ઉલેચવાથી ખલાસ? વિજ્ઞાન હાજર થઈ ગયા એટલે અજ્ઞાન બાયપાસ થઈ ગયા, આવે જતું રહે, આવે ને જતું રહે, આપણે ધક્કો થોડો મારવાનો છે? આપણે પ્રકાશ થઈ ગયો આપણને કે હું શુદ્ધાત્મા છું ને કુદરતી રત્ન દેખાય છે, તો પછી અજ્ઞાન શું થશે? બાયપાસ, ધક્કો થોડો મારવાનો છે કે તમને પ્રકાશ થવો જોઈએ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, તો પછી આ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન તો ઉકેલ્યા જ કરશે, આપણે ઉકેલવાનું નથી કે નહીં? તે આખી રાત મહેનત કરી, તે સવારે ચાર વાગે થોડું થોડું અજવાળું થયું એટલે બાપાને લાગ્યું કે આપણી મહેનત થોડી થોડી ફળી, ના પાંચ વાગે થોડી વધારે લાગી, છ વાગે એટલે ઓર વધારે લાગી, આખી રાત મહેનત કરી તારે અજવાળું થઈ કેસે? ના સમજાય? આવી મહેનત કરી એનો મતલબ ખરો? એમ આપણા મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ કુદરતી રચનાની અંદર કુદરત જ એને સંજોગ આપે છે મન વચન કાયાને વિચારવાનું, બોલવાનું ને ક્રિયા કરવાનું, અને એ મન વચન કાયાના સંજોગોમાં પુરુષાર્થ માનીએ અને અહીંયા અજ્ઞાન ઉલે અંધારું ઉલે છીએ, એ બે હરખું છે. કુદરતી રચના તો કે હું કરું છું કે છે, કુદરતી રચના તારે કરવાનું હોય, એ અંધારું ઉલે ચવડાવ નથી, કુદરત કરાવડાવે છે કે છે હું કરું છું, એ અંધારું ઉલે તું ના કહેવાય, જે કુદરત કરાવે છે હું કરું માની તો અંધારું ઉલેચી છે ને આપણે, અંધારું એની મેતે જાય છે કે ઉલેચવા જ જાય છે, એમ મન વચન કાયાના સંજોગ એની મેતે આવીને જતા રહે છે કે આપણે ઊભા કરવા પડે છે? કેટલા વર્ષોથી માન્યું કે મન વચન કાયાથી પુરુષાર્થ થાય છે? વિચાર કરો, મન વચન કાયાથી પરિણામે ભોગવાય છે અને પુરુષાર્થે થાય છે, માન્યું ને? એ અંધારું જોઈએ ઉલેચ્યું ને? વિચાર કરો, કેવી નાની નાની ભૂલો બહાર કાઢવું, પુલાવ
આપણે પેલામાં આવે છે ને, અંધારા કોટી વર્ષના હું તો નાની બાબત તમને કોર્નર બધું કે આપણે કેવી બધી મિસ્ટેકો કરી છે સમજણમાં. ઉદયમાં કોઈ મિસ્ટેક નથી, મનોચન ગયામાં કોઈ મિસ્ટેક નથી. જે મિસ્ટેક કે સેવા છે માટે કવિરાજે કીધું સમજણ ભૂલ વગર નહીં થશે. મન વચન કયા ભૂલ વગરના નથી કીધું, બોલતા નથી કીધું. મન વચન કયા કીધા? મન વચન કયા ભૂલ વગરના હોય કોઈ ના? ભૂલો ના હોય તો મન વચન કયા જ ના હોય. ભૂલ ના હોય તો મન વચન કયા હોય? શા માટે હોય? ભૂલને ભોગવવા માટે તો મન વચન કયા છે. કેવડીને તીર્થંકરને પણ મન વચન કયા કેમ છે? ભૂલોને ભોગવવા માટે જ ને. ભૂલ ના હોય તો મન વચન કયા હોય? વિચાર કરો. એટલે જે મન વચન કયા ભૂલ વાળા છે, ભૂલને ભોગવવા માટે છે, એ મન વચન કાયામાં કોઈ પુરુષાર્થ હોય એનું એક જ રોલ છે, કર્મ ભોગવવા. લાગે જેવા કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું. બસ એમાં સુધારવાનો ક્યાં પ્રશ્ન આવે? સુધારવાની દ્રષ્ટિ હતી એની ક્યાંય લોકોએ સુધારવાનું મન વચન કાયમમાં મૂકી દીધું. ક્યાં લઈ ગયા ને? એ અંધારું ઉલેચના ઉલેચ્યા કરે પણ ઉલેચાય જ નહીં. ક્યાં લાગે? એકબીજાની પ્રકૃતિ સુધારવા જાય એ અંધારું ઉલેચ્યું ના કહેવાય? બોલતા નથી. બાપજી ચીકણી ખાતા હોય, ચીકણી મૂકતા હોય ને, તો એ બંધ ના થાય. આપણે બાપજી કે રહેવા દો ને, તમે સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા, તો કે પણ ચીકણી વગર ના ચાલે. પણ એ બાપજી પછી બાધા આપે, તમારી બીડી નહીં પીવાની કહે છે. પણ તમારી ચીકણી છૂટતી નથી. આવી દુનિયા ચાલે છે સાહેબ, હું તો આ જ જોયા કરું છું. સમજાય છે? બાપજીની ચીકણી જાય નહીં, તમારી બીડીની બાધા આપે તો પણ દુનિયા ચાલે છે. કેવું છે? કેવી આપણી આપણી પાસે કેવી આવી સામાન્ય બુદ્ધિ પણ નથી આપણી પાસે કે જેને આપણે સમજી શકીએ. એટલા બધા આપણે ધર્માંત થઈ ગયા, અથવા તો રિલેટિવ સત્યમાં એટલા ડીપ ઉતરી ગયા કે જે બન્યું તે માની જ લઈએ, જે સાંભળ્યું તે માની જ લઈએ, જે વાંચ્યું તે માની જ લઈએ. વિચારો તો ખરા, તમે વિચારો તો ખરા, એવું વિચારો કે પછી એમાંથી વિડ્રો થવું પડે નહીં. તો આગળ જાય પછી પાછળ આવે, પાછા આગળ જાય પછી પાછળ આવે. મેં ક્યારે પહોંચાય પછી? ત્યાં ત્યાં એવી આપણી બધાની દશા છે. આ નથી સમજ્યા, કાઢવાનું અજ્ઞાન છે અને દ્રષ્ટિનો વિષય છે ને કાઢવા જાય છે મન વચન થાય. હવે શું થાય? સુધરે પાછા બીજ પોતાના તો સુધરે, પાછા બીજાના સુધારે. જેને હાથ અવતારનો સંબંધ ના હોય બોલતા નથી. સમજાય છે? એક હસબન્ડ વાઈફે લગ્ન કર્યા પછી એક વર્ષ થઈ ગયું એટલે હસબન્ડને લાગ્યું કે આ વાઈફ આપણી સારી છે. પહેલા તો પછી એક વર્ષ પછી પોતાના ગામમાં માતાજીના દર્શન કરવા ગયા. ગામમાં કુળદેવી હોય ને, ત્યાં દર્શન કરવા ગયા. એટલે બંને દર્શન કરે છે હસબન્ડ વાઈફ. તે પાછળથી હસબન્ડ કહે છે કે હે કુળદેવી, મને 7 વર્ષ સુધી આ જ ધર્મ પત્ની મળે. ત્યારે અને પેલી ધર્મપત્ની આગળથી પ્રાર્થના કરે છે, હે કુળદેવી, આ આ આની સાથે મારો 7મો ભાવ હોય. નામ જોયું ને? દુનિયા બધી આવી જ ચાલે છે. બધી
કોઈ પ્રાંત એના માટે કરે કોઈ એ નિરંતર પડે કોઈનું હું આજ જોયા કરું છું કેલા અમારા ઘરમાં ટીવી નથી તો મને મને કહે સ્વામી તમે સિરિયલ જોતા નથી હું સિરિયલ ખાઉં છું ખરો પણ જોતો નથી અને બીજી આ લાઈવ સિરિયલ જોયા કરું છું પહેલી સિરિયલ ને હું જોવા આ લાઈવ સિરિયલ જોવા જેવી હોય કેવી હોય આ સિરિયલ જોવા આમાંથી જ્ઞાન મળે પેલું તો આર્ટિફિશિયલ છે આખું જુઓ તારે ખ્યાલ પડે કે દુનિયા આપણી દાદા કહે છે ને કે દુનિયા પોલમ પોલ છે શું કીધું દુનિયા પોલમ પોલ છે એવું કીધું અને પાછું દુનિયા નિયમથી ચાલે છે શું કીધું બે વાક્ય કીધા પોલમ પોલે કીધું અને નિયમથી ચાલે હવે તમે લોકો શું સમજશો એને બોલો એકમાં પોલમ પોલ કીધું અને એકમાં નિયમથી ચાલે છે કીધું નિયમ એટલે જે કુદરતી રીતના જે બધા છે જે કુદરત કે આ સનાતન જે સિદ્ધાંતો છે એ બધું નિયમથી થાય છે અને પોલમ પોલ એટલે તમે શું ઓલી વાત કરતા હતા ને ભણતુહરીની તો એમાં ઓલી કે રાણીએ કોઈક બીજાને આપી દીધું ફળ તો એ બધું પોલમ પોલ આપણે માનીએ કંઈ હોય કે કર્મના સિદ્ધાંત પ્રમાણે નિયમથી છે કેવું છે એમાં બદલાતા નથી પણ આમ વ્યવહારથી તમે જોવા જશો તો બધું કેવું છે એટલે તમે જેમ વ્યવહાર રિલેટિવ સાથે જેમ જશો કે હું આમ કરું એટલે પેલા આમ કરે એવું જરૂરી બધું પોલમ પોલ સમજાય છે માટે કીધું જ્ઞાનીઓએ કીધું આમાં ઊંડા ઉતરવા જેવો નથી ઉતરવા જેવું જ નથી તો કે જે ભગવાન શું કરીએ તો કે બસ આને કુદરતી રચના જોયા કરો બીજું ઊંડો ઉતરશો માપ બાપ કાઢશો સેજ પણ ના કરશો મેજર જ ના કરશો જસ્ટ બાયપાસ શું કીધું ઊંડા ઉતર્યા કે પઝલ સરો જ્ઞાની પુરુષ કહેતા કે આ સંસાર છે ને ઉકલતો સંસાર કાદવ જેવો છે કેવો છે કાદવ એ કાદવમાં પગ નાખે તો શું થાય એમ આપણે રિલેટિવ સત્તામાં ઉડા ઉતરીએ તો શું થાય ફસાઈ જાય એનું કોઈ સોલ્યુશન હોય આપણે સોલ્યુશન કાઢવા જઈએ એટલે હોય એનું જેનું સોલ્યુશન કુદરત કાઢે છે એનું પાછું તમે સોલ્યુશન કાઢો છો યસ કે નો અત્યારે આ સંજોગ ભેગો થયો કોઈ પણ આપણા લાઈફનો એનું સોલ્યુશન કોણે કાઢ્યું કેમ કાઢ્યું ગયા હતા ત્યાં કર્મના ફળ રૂપે હવે પાછું એના ઉપર પાછો માણસ બધો સોલ્યુશન કાઢે પાછું કે આવું ના થવું જોઈએ એટલે ભાઈ કુદરતે તો ન્યાય કર્યો પાછું તું પાછું ન્યાય કરે છે સમજાય છે કે નહીં સમજાય છે ને આપણે શું ન્યાય કરવાનો કુદરત ન્યાય જ કરે છે આપણે તો કુદરતના ન્યાયને સ્વીકારવાનો છે દ્રષ્ટિએ કરીએ કે આજ આપણો હિસાબ છે માટે બ્લેમ અને ક્લેમ કરવા જેવો નથી સામાન્ય ભાવે રહેવું ઊંડા ઉતરવું ધર્મગુરુઓ પાછા કેટલાક એવા પાકે પાછા પણ ઊંડા ઉતરવું અમારે પછી કે ડિપ્રેશન આવે તો ડિપ્રેશન ના આવે તો શું થાય જે તમે નથી અને જે તમારા હાથમાં નથી એમાં ઊંડા ઉતરો તો શું થાય સોલ્યુશન મળે ચાલે એટલે ફસાયા પછી ખબર પડી કે હવે આ રસ્તો સાચો લાગતો નથી ચાલે પણ ગણાની એટલી બધી નિર્બળતા હોય પુણ્યની પણ કચાશ હોય ડેવલપમેન્ટ ના હોય એટલે એમ લાગે કે આ જ બરાબર છે શું છે આખી જિંદગી એમાં કાઢ્યા કરે આખી જિંદગી ચાલે પછી ક્યાંય બી ખરા કે આટલા બધી મહેનત કરું છું આટલા પ્રતિક્રમણ કરું છું આટલી સામાયિક કરું છું તોય પણ કઈ સુધારો નથી થતો કે પ્રકૃતિ બદલવા આવ્યો છું
તમે પ્રકૃતિ નથી, તમે પ્રકૃતિને ચલાવવા નથી, તો તમે બદલી કેવી રીતે શકશો? યસ કે નો? આપણે પ્રકૃતિ નથી, આપણે પ્રકૃતિ ચલાવતા નથી. પ્રકૃતિ કુદરતે આપી છે કર્મ ભોગવવા માટે, ને કર્મ ભોગવવાના સંજોગ પ્રકૃતિ કુદરત આપે છે, એમાં તમારો કંટ્રોલ ક્યાં આવ્યો? વિચાર કરો, મોક્ષનો માર્ગ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ એને સમજાવનારો દાતા દુર્લભ છે ને. સમજાવનારો દાતા એટલે કે સાચી દ્રષ્ટિ આપનારો દુર્લભ છે. એટલે પછી જે દ્રષ્ટિ મળે એનાથી આપણે મેળવવા પ્રયત્ન કરીએ, એટલે પછી અઘરું લાગે. શું લાગે? કેલાય મહેનત વાળી દ્રષ્ટિમાં શું થાય? પછી જબરદસ્ત, એટલે ધીમે ધીમે તમને સમજાશે. કે પૂછવું હોય તો પૂછો. હવે જેથી કરીને મને સમજ પડે કે હું ક્યાં બેઠો છું. બસ બસ, જેને કેવળ જ્ઞાન થાય એને કેવળી કહેવાય. એટલે કેવળ જ્ઞાન નું બીજ નાખી દીધું હોય તો કેવળ જ્ઞાન તો થવાનું છે, પણ અત્યારે છે એટલે ભાવિ કેવડી, ભવિષ્યમાં થવાનું જ છે, બીજ નાખ્યું છે. અને કેવળ જ્ઞાની એટલે અત્યારે કેવળ જ્ઞાન એને વર્તે છે, રાઈટ નાઉ. અને એ કેવળ જ્ઞાન વર્તવું એટલે પોતાનું સ્વાભાવિક જ્ઞાન ખુલ્લું થઈ ગયું, કશું પ્રાપ્ત થવું. પોતાના જ્ઞાન પ્રકાશમાં આખું બ્રહ્માંડનું સનાતન સત્ય એ અનકવર થવું, રિફ્લેક્ટ થવું. શું થવું? પ્રાપ્ત ના થવું, રિફ્લેક્ટ થવું. શું થવું? હા, છે એ ખુલ્લું થયું. શું થયું? ઊભું ના થયું, ખુલ્લું થયું. સમજાય છે? જેમ આપણે મિરર હોય ઘરમાં, એની સામે આમ બાટલી બતાવીએ તો બાટલી દેખાય ના દેખાય? તો મિરરમાં આ બાટલી છે એવું જ્ઞાન બતાવે છે, દ્રશ્ય બતાવે છે. શું બતાવે છે? દ્રશ્ય, રિફ્લેક્ટ કરે છે. એવું નથી કહેતો કે આ બાટલી છે, મિરર કહે છે. આ જગતનું રહસ્ય ખુલ્લું પાડે છે. આ જગતનું રહસ્ય બે વ્યૂ પોઈન્ટથી છે, એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બીજું સનાતન. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે બૌદ્ધિક અથવા તો લૌકિક દ્રષ્ટિવાળું જ્ઞાન, બૌદ્ધિક અથવા તો લૌકિક દ્રષ્ટિવાળું. અને રિયલ જ્ઞાન એટલે કે બુદ્ધિ ખલાસ થયા પછી ખુલ્લું થયેલું જ્ઞાન. બુદ્ધિ ખલાસ થયા પછી, સમજાય છે? એટલે એને સ્વાભાવિક જ્ઞાન કહેવાય. કયું કહેવાય? એને નોલેજ ના કહેવાય. ખુલ્લું થયું છે, પ્રાપ્ત થયું. આખું બ્રહ્માંડ જે હતું એ બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થયું, એને પ્રાપ્ત થયું ના કહેવાય, ખુલ્લું થઈ ગયું. સમજાય છે? પણ ખુલ્લું એવું થયું કે જે રહસ્ય ખુલ્લું થયા પછી ક્યારે
એનો ઉપયોગ કરવાનો નથી. સમજાય છે? ઉપયોગ કરી શકાય એ બધું રિલેટિવ સત્યનું જ જ્ઞાન હોય. પેલું ઉપયોગ ના કરી શકાય, અનુભવી શકાય, ખુલ્લું થઈ જાય, ટુ ઓપન. અત્યારે જે અનુભૂતિ કેવળ દર્શનમાં છે એવી અનુભૂતિ કેવળ જ્ઞાનમાં ના. કારણ કે કેવળ દર્શને અજ્ઞાન નાશ કરવાથી ડેવલપમેન્ટ વધે છે, અજ્ઞાન નાશ કરવાથી ડેવલપમેન્ટ વધે છે. એટલે આ કેવળ દર્શનની પ્રક્રિયા છે, પણ કેવળ જ્ઞાનમાં આવું નથી. એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી આવી, પુરુષાર્થની અનુભૂતિ નથી. કેવળ જ્ઞાને સ્વાભાવિક અનુભૂતિ છે. કેવી છે? અજ્ઞાન નાશ થવાથી કેવળ જ્ઞાન ખુલ્લું થયું, કોઈ પુરુષાર્થથી ખુલ્લું નથી થયું. અને પુરુષાર્થ માત્ર કેવળ અજ્ઞાનને નાશ કરવા સુધીનો જ હતો, એનું નામ કેવળ દર્શન. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ હોતો નથી. એક વાર તિજોરીની અંદર $1 million મૂકી દીધા. શું કીધું? મૂકી દીધા. હવે પછી માર્યું તાળું. ખ્યાલ આવ્યો? એ તાળું માર્યા પછી આપણને 2-3 મહિના પછી ચાલ્યો કે થોડા પૈસા અંદરથી કાઢવા છે. બરાબર છે, $1,00,000 અંદરથી કાઢવા છે કામ માટે, પણ ચાવી મળતી 2-3 દિવસ પ્રયત્ન કરવા છતાં મળતી, હવે મળતી નથી એટલે પૈસા પણ લઈ શકાતા. તો પ્રશ્ન પૈસાનો છે કે ચાવીનો છે? બોલતા નથી. ચાવીનો પ્રશ્ન હોવાથી પૈસા હોવા છતાં વાપરી શકતા, પણ તેથી પૈસાનો પ્રશ્ન બોલતા નથી. પૈસા લેવા છે નથી મળતા તો એ પ્રશ્ન પૈસાનો ના કહેવાય. શેનો કહેવાય? ભાઈ પૈસા તો પડે છે કે પણ ચાવી નથી. યસ કે નો બોલો? એમ અંદર અનંત જ્ઞાન અનંત દર્શન પડ્યું છે કે અનંત અનંત જ્ઞાન દર્શન બનાવવાનું છે? પડ્યું છે. પ્રશ્ન શું છે? કે આ અજ્ઞાન છે એ અજ્ઞાન જતું નથી. એનું પેલું સ્વાભાવિક જ્ઞાન દર્શન ખુલ્લું થતું નથી. એટલે અજ્ઞાનનું આવરણ છે. શેનું અજ્ઞાન આવરણ છે? અજ્ઞાન એટલે રિલેટિવ સત્યનું જ્ઞાન. કયું? એ અજ્ઞાનના આવરણને કારણે પેલું જ્ઞાન નથી ખુલ્લું થતું. સમજાયું સાહેબ? કમ્પલસરી કોઈને કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન ના થાય. એટલે પહેલું કેવળ દર્શન, છેલ્લું કેવળ જ્ઞાન. છેલ્લે જ્ઞાન દર્શન ના થાય, પહેલું જ્ઞાન દર્શન થાય પછી. કેવળ જ્ઞાનની જે પોઝિશન ઊભી થાય તે આ દર્શન પૂરું થયા પછી નેચરલી એ ઊભું થયું પછી કુદરતી આવે. જે તમારી પાસે છે એ તો મળવાનું છે. આ નથી એને તમારું મારું માનવું તો એ તો છોડો. યસ કે નો? શરીરને મારું માનવું, સંબંધોને મારા માન્યા, સંપત્તિને મારા માન્યા, સાધનોને મારા માન્યા, શક્તિઓને મારા માન્યા, સ્ટેટસને મારું માન્યું. સમજાય છે કે નહીં? આ બધાને મારું માન્યું તો કુદરત કહે છે હવે તારે નવો જન્મ લેવો હોય તો પહેલા મારું માનવું એ છોડવું પડે. બોલતા નથી કે લઈને જવાય? વ્યવહારમાં એ કહે છે આજે મારું માનવું એ છોડી દે તો પછી નવા જન્મમાં નવું મારું મળશે. યસ કે નો? આની સાથે કેવું છે? એમ એક લાઈફમાંથી બીજી લાઈફમાં જવું હોય તો છોડવું પડે, તો મોક્ષે જવું હોય તો આથી લઈ જવું પડે. કેવી ભ્રાંતિ છે! સામાન્ય જ્ઞાન છે, પણ એ જ્ઞાન પણ આપણી સમજણમાં ખુલ્લું થતું નથી. હા, અમે કહીએ તો થોડું ચમકારો થાય. શું થાય?
ઘટાડો એટલે પ્રોપર થાય. સમજ પડે કે સારું બહુ સમય વેડફી કાઢ્યો. આને સમજણ ભૂલ વગર નહીં કહેવાય. શું કહેવાય? ભૂલ વગર. આપણી પાસે સમજણ તો બધા પાસે હતી, પણ ભૂલ વાળી હતી. કેવી હતી? પછી શું થાય? સમજાય છે? ફાઇટ ક્યારે ક્રિએટ થાય? ઊભી ક્યારે થાય? ફાઇટ ઊભી ક્યારે થાય? વિજ્ઞાન હોય તો ફાઇલ હોય. પહેલી વસ્તુ. બીજું, નવી ફાઇલ પણ અજ્ઞાન થી જ ઉભી થાય, હોવાથી નહીં, અજ્ઞાન થી ઉભી થાય. અને ત્રીજું, ફાઇલને ફાઇલ તરીકે માનો. શું માનો? તો ફાઇલથી છૂટા રહેવાય. ફાઇલને હું માનો તો છૂટા રહેવાય. ફાઇલને જ હું માનીએ તો પછી છૂટા રહેવાય. ફાઇલ એટલે આપણાથી જુદી. યસ કે નો? એટલે આ ફાઇલ અજ્ઞાન થી ક્રિએટ થાય. ક્યારે ક્રિએટ થાય? મન વચન કાયા હોય એટલે ફાઇલ ના કહેવાય. અજ્ઞાન છે તો ફાઇલ કહેવાય. કેવડી ને મન વચન કાયા હોય તે સંકલ્પ ના હોય એટલે ફાઇલ ના કહેવાય. સમજાયું? બોલતા નથી બોલતા. આગળ જો કોઈ ના સમજાય તો પૂછો. આપણે ચાઇલ્ડહુડ થી કહેવાય. અજ્ઞાની હોય તો બધા ફાઇલ કહેવાય. ના ના, નાનપણથી નાના જયારે છોકરાઓ હોય બધા ફાઇલ જ એ અજ્ઞાન જ હોય ને બધા. અરે પણ અજ્ઞાન તો ખરું કે નહીં પ્રભુજી? આપણે પ્રિન્સિપલ શું મૂક્યો? ફાઇલ અજ્ઞાન થી ઊભી થાય. પછી નાના હોય કે મોટા હોય, અજ્ઞાન છે તો તે પ્રશ્ન ઉંમરનો છે જ નહીં. નાની ઉંમર હોય તો રાખ્યું જ ના, પણ ફાઇલ તો કરી જ નહીં, કારણ કે અજ્ઞાન છે. હું શરીર છું એ તો છે જ ને. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જરા મોટેથી બોલજો એટલે રેકોર્ડિંગ થાય. ફાઇલ કોની છે? તમે મહેન્દ્રભાઈ બોલો. ફાઇલ મહેન્દ્રની છે. મહેન્દ્રની છે. મહેન્દ્રભાઈ, ફાઇલ કોની છે? જેને છૂટું છે. હા, પણ કોની છે? શબ્દ આપો ને. ડિસ્ચાર્જ સર્ટિફિકેટ. ઓકે, મેં એવું લખ્યું છે કે ફાઇલ લાઈવ ઈગોની છે. ડિસ્ચાર્જ પ્રકૃતિની ફાઇલ કોની? આ ક્વેશ્ચન ના મલ્ટીપલ આન્સર છે. અરે પણ તો બધા એટલા માટે તો આપણે વાત થઈ રહી છે. સ્વામીજી, ફાઇલ કોની કોની છે? આ ફાઇલ બધી ફાઇલો બધી કોની છે? આ બધી ફાઇલ કોને કહેવાય? ફાઇલ ફાઇલ શબ્દ કોને કોને ફીલ થાય? પ્રતિષ્ઠિત આત્મા જ્યારે પ્રકૃતિ અને પરમાત્માને છૂટો સમજી જાણી શકે, ભલે અનુભવમાં ના આવે પણ સમજી અને જાણવું. ટૂંકમાં રિલેટિવ ને રિયલ જેને સમજણમાં છૂટા પડ્યા છે એને આ એની આ ફાઇલ છે. જેને રિલેટિવ રિયલ છૂટા પડ્યા ના હોય એ ફાઇલ ના કે હું જ છું એમ કે. રિલેટિવ રિયલ છૂટા પડે પછી ફાઇલ આવે ને, કે પહેલા આવે? એટલે તમે કહો છો ફાઇલ લાઈવ ઈગોની છે. હા, આ છૂટું પડ્યા પછી જોઈ ને. પહેલા કેવી રીતે હોય?
કોઈ અજ્ઞાનનું પૂછે કે તારી ફાઇલ કઈ, તો ઇન્કમ ટેક્સ બતાવે. ઓકે, આપણે સમજો, આમ તમે રૂટ ઉપર જાઓ. તમને હું આ જવાબ આપું છું એટલે તમારે ગભરાઈ નહીં જવાનું. તમારે જાણવાનું કે આ સ્વામીજી જે જવાબ આપે છે એનું રીઝન શું છે. તો કે સ્વામીજી રૂટ ઉપર જાય છે એમ તમારે શું જવાનું? રૂટ ઉપર જવાનું. જવાબ રૂટમાં હોય. આ રિલેટિવ સત્યમાં તો ફસાયા ઉપર છેલ્લા જવાબમાં. આપણે નક્કી કરીએ, સાંભળો, આપણે નક્કી કરીએ કે પહેલાં દાદાનું જ્ઞાન નહોતું ત્યારે ફાઇલ શબ્દ કહેતા હતા. હવે આપણે ફાઇલ શબ્દ ક્યારે ઊભો થયો કે આપણને ખબર પડી કે હું શુદ્ધાત્મા છું ને આ ફાઇલ નંબર 1 છે, બરાબર છે? એટલે આપણને તરત ખબર પડી જોઈએ કે ફાઇલ ક્યારે ઊભી થાય, જ્યારે રિલેટિવ રિયલનું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી ફાઇલ નંબર 1 ઊભી થઈ. એ પેલા તો હતી જ ને. તમને આ બધી વસ્તુ ખબર જ, હું કઈ નવું નથી કહેતો, ફક્ત તમારી ત્યાં દ્રષ્ટિ નથી. આ બધું તમને તો ખબર જ છે ને. તો સવાલ મને એમ છે કે આપણે ફાઇલ 1 એટલે પ્રતિષ્ઠાત્માને ખબર પડી કે આ ફાઇલ 1 ઊભી થઈ, પણ પછી બીજી બધી ફાઇલો ફાઇલ 1 ની ફાઇલ છે, એ બધી ફાઇલ નંબર 1 ની ફાઇલ છે. પણ આ પહેલી ફાઇલ પ્રતિષ્ઠાત્માના માટે ઊભી થઈ. યસ, પછી જ બીજી ઊભી થાય ને. એક પહેલી ફાઇલ ના લાગે તો બીજી ફાઇલ ક્યાંથી લાગે? ભાનુબેન, તમે ફોર્થ અથવા યા થર્ડ વન, ચોથી આજ્ઞામાં કોને નિકાલ કરવાનો? મોટેથી મોટેથી ફાઇલ નંબર 1 ને. ખાલી છે ગુલાબેન? હા, તો ખાલી છે. મોટેથી બોલજો. ઓકે, કરવાનો લાઈવી ગો, લાઈવી ગો, લાઈવી ગો, પ્રતિષ્ઠાત્મક કયો? ડિસ્ચાર્જ. ઓકે ઓકે, બરાબર છે. કિરીટભાઈ, લાઈવી ગો. સ્વામીજી, બરાબર છે ને? પાસ થઈ ગયા બધા. લાઈવ ગો મારો જવાબ છે, ફાઇલ અજ્ઞાન ને લીધે ઉભો થાય છે. ઓકે, અનિલભાઈ. બેન, ફાઇલ શું છે? અવસ્થા પ્રમાણે થાય, રાઈટ? ફાઇલ સ્વામીજી, અમને આમાં ખુલાસો આપો. બોલો. ફાઇલ જવાબ, ફાઇલનું અસ્તિત્વ ક્યારે, સોરી, ફાઇલ શા માટે ઊભી થાય છે, એ સવાલ છે અમારો. સમજાવો. ફાઇલ છે કુદરતી રચના છે. જવાબ સાંભળજો. ફાઇલ છે શું છે? અને ફાઇલ ઊભી થાય છે કુદરતી રચના ન જોવે. કુદરતી રચના જોવો તો ફાઇલ નહીં, તો ફાઇલ તો ઊભી થાય છે ને. ફાઇલ છે જવાબદારી નથી. ફાઇલ ને કુદરતી રચના નહીં જોકાતે એ ફાઇલ ઊભી થાય. એટલે બિન સંભાવ રહ્યો નહીં, એટલે ફાઇલ ઊભી થઈ. સમજ કે ફાઇલ ઊભી થઈ આપણી. ધારો કે, દાખલો આપું એકદમ ખ્યાલ આવે. ધારો કે હું કોણ સાથે વ્યવહાર કરું છું, વાતચીતનો વ્યવહાર, બરાબર છે? હવે હું ગુસ્સે થઈ ગયો એટલે બધા શું કહેશે? ક્યારે સંભાવે નિકાલ ના કર્યો, આ બધી નવી ફાઇલ ઊભી કરી. કહેશે કે નહીં કે હું અવાજની વાત કરું છું. ખરેખર વિજ્ઞાનમાં તો એવું નથી. એટલે ફાઇલ ઊભી થવાનો મતલબ શું છે? આપણે અહીંયા કહીએ છીએ કે આપણે આજે ફાઇલ ઊભી કેમ થયું? તો કે ફાઇલને કુદરતી રચના ન જોઈ તે આપણે તો ક્રિયા શબ્દ આવતો નથી. પણ તમને કુદરતી રચના દેખાવી જોઈએ ને. એ ના દેખાય તો શું થઈ? કારણ કે છે તો કુદરતી રચના. અજ્ઞાનથી કહેવાય, અજ્ઞાનથી કહેવાય.
પણ અજ્ઞાનમાં અજ્ઞાનમાં બે પ્રકાર આવે, હું શુદ્ધાત્મા છું તે જ્ઞાન અને આ દર્શનમાં આવે. એટલે આપણે ખાસ ફાઇલ શબ્દને આપણે દર્શનમાં મૂકીએ છીએ. ઓકે, યસ. તમે કહો છો એવું નથી બોલાતું, એવું નથી કેતો, પણ આપણે સમજવું છે. હવે ખાવાની ફાઇલ ઉભી થઈ, એટલે ભાઈ ખાવું એ પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિને સમય થાય એટલે ખાવાની ઉછળ ઊભી થાય. કહેવાય કે ફાઇલ ઊભી થઈ ના કહેવાય, અથવા ફાઇલને ખાવાની ઈચ્છા ઊભી ના કહેવાય. ફાઇલ કોને કહેવાય કે અરે ફાઇલ ઊભી થઈ કોને કહેવાય કે ફાઇલને કુદરતી રચના ન જોઈએ, વ્યવસ્થિત ન જોઈએ તો ફાઇલ ઊભી થઈ, અને વ્યવસ્થિત જોઈએ તો ફાઇલ ઊભી. ફાઇલ તો આથમી રહી છે કે ઊભી થાય છે, આપણે જો કુદરતી ના જોઈએ તો આથમી થઈ છે ને. આપણું કોઈ એફર્ટ કરવાનું છે ને આખામાં, ખાલી જોવાનું છે શું કુદરતી રચના, બાકી તો કામ બધું કુદરતનું છે. હવે ના જોયું તો પછી નવી ઊભી થાય, દેટ ઇઝ અવર કોન્સેપ્ટ. બરાબર, તને ખ્યાલ આવી ગયો? યસ. મેં અવસ્થાને કુદરતી રચના ન જોઈ તો પછી નવી ફાઇલ ઉભી થઈ, આ તો લઈને આવ્યા છે. એ ગયા અવતારના અજ્ઞાન ની વાત કરતા નથી આપણે, આ તો ફરજિયાત છે. જાગૃતિ હોય કે ના હોય આ તો ફાઇલ રહેવાની જ છે, પણ ફાઇલ ઊભી ક્યારે થઈ કહેવાય કે આ જે કુદરતી રચના ઉકેલી રહી છે એમાં મેં કુદરતી રચના ન જોઈ તો પછી નવી ફાઇલ ઊભી. નવો હિસાબ એ જ તો ફાઇલ જૂની થઈ, આ હિસાબ આવ્યો જૂની અને એમાં કુદરતી રચના ના જોઈ પછી નવી ઊભી થઈ, જેનું પાછું રિઝલ્ટ નહીં. એટલે ઊભી થઈ તો રિઝલ્ટ આપવું પડશે, બહુ ગોટો આવશે. કુદરતની રચના જોવાથી ફાઇલ નું અસ્તિત્વ પૂરું થાય છે. બેનબેન તમે કેવળ દર્શન જગત ભાઈ, તમારું નામ એકવાર મને કહો તો હું ભૂલી ગયો છું. ચંદ્રેશભાઈ, હા, તો તમે હાજી નિર્દોષ જોવાથી અજ્ઞાત ખલાસ થાય ત્યારે શરીર રાખ્યું હોય ને તો તમારો જવાબ છે. લાકડા જઈએ તારા સેટલ થવાના આ જૂની ઉકલી ગઈ, નવી ઉભી નહી થવાની. આમાં શું લખ્યું છે? ફાઇલ નું અસ્તિત્વ ક્યારે પૂરું થાય એટલે નવી ફાઇલ ન ઊભી થાય તે સંદર્ભમાં. આ શરીરનું અસ્તિત્વ તો મરી જાય ત્યારે પતી જાય, વાત સાચી છે, ચાલી જાય. પણ આ શરીરની મરવાની પ્રક્રિયામાં તમે જ્યાં જ્યાં અજ્ઞાન છો ત્યાં પછી ઊભી થશે.
ખ્યાલ આવે, પાછું નવી ફાઇલ આવશે. એટલે અજ્ઞાન છે, હવે અજ્ઞાન મને નથી અને ભલે શરીર હોય તો એ ફાઇલ નથી. પણ છેલ્લા અવતારમાં અજ્ઞાન નથી તો શરીર ભલે છે પણ ફાઇલ નથી. કેમ? મારી બિલીફ પણ નથી કે હું શરીર છું તો પછી ફાઇલ કેવી કહેવાય? શરીર હોવાથી ફાઇલ નથી કહેવાતી, શરીર સાથે અજ્ઞાનતાથી જોડાયા છે માટે ફાઇલ છે. ને છેલ્લા અવતારમાં શરીર છે પણ અજ્ઞાનતા તો ફાઇલ નથી. એને ફાઇલ હોય તો સંભાવ નિકાલ કરવાનો, શરીરનો સંભાવ નિકાલ નથી કરવાનો. સાંભળો બરાબર, અજ્ઞાન છે માટે સંભાવ નિકાલ શબ્દો વપરાયો છે. અજ્ઞાન ના તો સંભાવ નિકાલ ક્યાં કરવાનો છે? નિકાલ તો કુદરત કરે છે, પણ તમારું અજ્ઞાન છે તો નિકાલ કરશે તો નવું સર્જન પણ કરશો. પણ જો અજ્ઞાન નથી તો ભલે નાખી લાઈફમાં મારામારી કરો તોય કરો નહીં બનતા. યસ કે નો? પ્રશ્ન. અજ્ઞાન છે તો ફાઇલ બનતા ચાલુ જ થશે, અજ્ઞાન નથી તો ફાઇલનું અસ્તિત્વ ખલાસ થઈ જશે. ભલે કર્મ બાકી હોય પણ અજ્ઞાન નથી તો ફાઇલ નહીં નાખી વાંધો. જવાબ પૂછવાનો ભૂલી ગયેલો. અકાઉન્ટ સેટલ થઈ જાય ને એટલે ફાઇલ નિકાલ. અમે લખ્યું ખરું જ્ઞાન મળે ત્યારે, અમે લખ્યું ફાઇલ અસ્તિત્વ ત્યારે પૂરું થાય. અમે કોઈ ખરું જ્ઞાન મળે ત્યારે પહેલી વસ્તુ છે કે અજ્ઞાન છે તો ફાઇલ શબ્દ છે, અજ્ઞાન નથી તો શરીર ને સંજોગો છે ને ફાઇલ નથી બનાવતી. બીજી વસ્તુ, જેને અજ્ઞાન ખલાસ થઈ જાય એને પછી ફાઇલ ના શરીર હોય તો શું કીધું? શરીર હોય તો ફાઇલ ના કહેવાય. કેમ? નિકાલ જ કરવાનો નથી ને. અજ્ઞાન છે તો મારે સંભાવ નિકાલ, અજ્ઞાન ના તો સંભાવ નિકાલ ક્યાં જરૂર છે? અજ્ઞાન નથી તો પછી એટલે અજ્ઞાન નથી તો ફાઇલનું અસ્તિત્વ ખલાસ થઈ જાય. શરીર છે એટલે નહીં, શરીરનો જન્મ જીવન મૃત્યુ હોય તો કુદરતી રચના છે, એ આપણી ફાઇલ નથી. પણ જ્યાં સુધી મારી પાસે અજ્ઞાન છે ત્યાં સુધી મારા માટે મારી ફાઇલ છે અને ત્યાં સુધી મારે સંભાવમાં રહેવાનું છે. પણ જો અજ્ઞાન નથી તો ભલે શરીર છે અને સંજોગો છે મારો સબ્જેક્ટ નથી, કારણ કે અજ્ઞાન છે તો સબ્જેક્ટ છે ને. મારી દ્રષ્ટિમાં અજ્ઞાન છે તો મારા માટે ફાઇલ છે અને અજ્ઞાન નથી તો ફાઇલ નથી. ભલે શરીર હોય સંજોગ હોય, એટલે જ કીધું કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ નથી. કેમ નથી? શરીરે છે સંજોગે છે પણ શું નથી? અજ્ઞાન નથી. યસ કે નો? તો પછી ફાઇલ ના કહેવાય. અજ્ઞાન શબ્દને આધારે ફાઇલ શબ્દ વપરાય અને તો પછી ફાઇલ શબ્દ વાપરો તો પછી એને કોરિલેટેડ સંભાવ શબ્દ આવે. ફાઇલ નથી સંભાવ કે તો હોય. હા, અજ્ઞાન છે તો ફાઇલ છે ને ફાઇલ છે તો સંભાવ નિકાલ શબ્દ આવશે. પણ જેને અજ્ઞાન નથી તો ફાઇલ નથી તો સંભાવની પણ જરૂર નથી. આખું કોરિલેટેડ, સમજાયું આપને? એટલે મૂળ પાયામાંથી સમજવા પ્રયત્ન કરજો, બધું સમજાશે. આ કઈ વસ્તુ અઘરી નથી, રૂટમાં જાઓ. મારામાં તમને કહું છું રૂટમાં જાઓ તો સાયન્સ પકડા. યસ ઓકે, નેક્સ્ટ વન. બધા બીજા કોઈને આમાં ક્લેરિટી કરાવી છું વધારે?
ને તો સ્વામીજીથી પાછો એક્ઝામ લેશે પાછી જો નહીં ક્લેરિટી કરો કરેક્ટ જ છો ને ગુડ ઓકે ચાલો આગળ નંબર 6 કિરીટભાઈ ફાઇલ નંબર 2, 3, 4 વગેરે કોને આધારે છે ફાઇલ નંબર 1 ના ભલે 1 ના બધાનો વન ને આધારે છે ઓકે વન અજ્ઞાન ને આધારે છે મારો હિસાબ ને આધારે હિસાબ ને આધારે છે બરાબર ઓકે અને મેં આમાં થોડું ચીટિંગ કારણ કે મેં સ્વામીજી પાસે સાંભળ્યું પણ કદાચ બરાબર નહીં સાંભળ્યું હોય પણ એ ફાઇલો છે ને બધી એક કુદરતી રચનાને આધારે છે મેં કદાચ કરેક્ટ નહીં સાંભળ્યું હોય પણ આવું હું સમજેલો નથી બધું એક જ આઈટમ કુદરતી પણ એક છે તો 2, 3, 4 છે મેં કીધું ભલે કુદરતી રચના છે પણ જ્યાં સુધી ફાઇલ એક નંબર છે ત્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ બધી 2, 3, 4 ફાઇલો પણ છે અજ્ઞાન છે માટે ફાઇલ નંબર 1 ને અજ્ઞાન છે ત્યાં સુધી 2, 3, 4 છે અજ્ઞાન નથી તો એક જ નથી 2, 3, 4 કેવી રીતે હોય પછી હિસાબ છે પણ ફાઇલ નથી એટલે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો ઓકે માસ્ટર બદલવાનો હે ખરું ખરું માસ્ટર બદલવાનો એટલે માસ્ટર શીખવા છે ફાઇલ નંબર 1 છે ત્યાં સુધી અજ્ઞાન છે જ ને અજ્ઞાન ના આવે તો ફાઇલ નંબર 1 જ ના આવે 2, 3, 4 કેવી રીતે હોય એમ કહું છું એટલે ફાઇલ અત્યારે અમારો ખરું ફાઇલ નંબર 1 છે માટે કોકમાં લખું લખો કે ફાઇલ નંબર 1 કેમ છે તો કે અજ્ઞાન છે એટલે તો પછી 2, 3, 4 હોય ને એક જ ના હોય તો 2, 3, 4 કેવી રીતે હોય ભાઈઓ એકલો છે ચલો આગળ સાત નો આનો કોણ નંબર 7 તમે બોલો આજે નંબર 1 એટલે ફાઇલ નંબર ચાંદેશભાઈ નંબર 2 ચીકણા બોલો કયો કોણ ચીકણામાં ચીકણી ફાઇલ કઈ સ્વામીજી વિચાર કરો ચીકણામાં ચીકણી દાદા ભગવાને આપણને બધાને કીધેલું છે નજીકની ફાઇલ ચીકણી હોય આવું તમે બધા સાંભળ્યું છે પણ ચીકણામાં ચીકણી એક જ હોય કેમ તો કે જે બધી ઉપાધિનું મૂળ મોં તું છે તું નથી યસ કે નો ચીકણી ખરી નજીકની ફાઇલો પણ ચીકણામાં ચીકણી ચીકણામાં ચીકણી નંબર ફાઇલ આવે ત્યારે ફાઇલ નંબર 1 ને શું કરવું જોઈએ આલ્યા સંભાળ નિકાલ ઓકે બરાબર સુધાર્થમાં જોવાનું કુદરતી રચના જોવાનો કુદરતી રચના કુદરતી રચના બેન સલામ દ્રષ્ટિથી નિર્દોષ નિર્દોષ કુદરતી રચના કુદરતી એમાં જવાબ આવી જશે
તમે નહીં સમજ્યા સવાલ? સમજો છો. ઓકે ઓકે, જવાબ આપો. તમે ખરો જવાબ નથી પૂછ્યો એક ક્વેશ્ચન. કોઈ બી ફાઇલ આવી તમારી પાસે, ફાઇલ નંબર વન પાસે, તો ફાઇલ નંબર વન શું કરવાનું? હાજી, સંભાવે નિકાલ કરવાનો. ઓકે ઉષા, આપણે જ્યારે એકવાર સત્સંગ થયેલો ને, ત્યારે તું શેર કર કે આપણા જસુ, આપણા જસુભાઈ જ ને, આપણે ત્યાં આપણા ઘરે આવેલા ત્યારે એણે શું કર્યું? તું એની પાસે ગઈ તો એણે શું કર્યું? એનું મોટે જ બોલ. જસુભાઈ છે ને, કંઈ લખતા હતા તો હું પાસે ગઈ એટલે એણે બંધ કરી દીધી નોટબુક, અને કહી કે દાદાએ મને એક, હું જે હમણાં મેં બંધ કર્યું કારણ કે દાદાએ મને એવું શીખ્યું છે કમ્પ્યુટર પર કામ કરતો ને ઉષા આવે, ઓકે, તો ઓલું ધ્યાન ત્યાં હોય તો પછી માર ખાવાનો થાય. એટલે આ ક્વેશ્ચન મને થતા હતા એટલે મેં લખ્યા, પણ મને ક્લેરિટી નહોતી એટલે આપણે બધા સાથે આપણે ડિસ્કશન થાય છે. અને આ જસુભાઈ નો એક્ઝામ્પલ હતો ને, તો એટલે આ ફાઇલને શું કરવાનું? સંભાવ તો પછી આવે, પણ પહેલાં ફોકસ રાખવાનું કે ભાઈ આપણે કિરીટભાઈ આવ્યા છે તો કિરીટભાઈને તો ઓલી કડક ચાર્જ ભાવે છે, જો નહીં મળે તો ફટકશે. એટલે નિકાલ ક્યાંથી થાય? પણ પહેલાં સમજવું જોઈએ ને કે આવ્યા ભાઈ, આપણે ફોકસ, આપણે એમને અટેન્શન આપવું પડે ને. ભાઈ ને હું ઇગ્નોર કરું તો શું માર મળે મને? અટેન્શન શું સામે ઊભા હોય ને અટેન્શન. હે, હું ભાઈ કરું છું. હા, ફાઇલ નંબર એક શું કરું? જોયા કરું છું. પહેલી વસ્તુ એ જો તમારી, તમને સમજાય, કોઈ પણ ફાઇલ આવે તો ફાઇલ નંબર એકને તો કશું કરવાનું હોતું નથી, કારણ કે ફાઇલ નંબર વન તો કુદરતી રચના છે. જે કંઈ કરવાનું છે એ લાઈફ પ્રતિષ્ઠિત આત્મા કોને કરવાનું છે? ફાઇલ નંબર એક પાસે ફ્રીડમ છે, આવે કે ના આવે ફ્રીડમ છે, પણ કોઈ ફાઇલ ના આવે તોય ફ્રીડમ છે. એટલે ફાઇલ નંબર એકે કશું કરવાનું ના હોય, પણ ફાઇલ નંબર એક પાસે કોઈ ફાઇલ આવે તો લાઈફ પ્રતિષ્ઠિત આત્માએ કુદરતી રચના જોઈ અથવા સંભાવના. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ફાઇલ નંબર એક તો એની પાસે ક્યાં ફ્રીડમ જ ક્યાં છે? એને તો કંઈ કરવાની ફ્રીડમ જ ક્યાં છે? ફાઇલ નંબર એક પાસે ફ્રીડમ નથી એટલા પણ, પછી એને શું કરવાનું? નંબર 9, આ બધા ક્લેરિટી આવી ગઈ? ઓકે ઓકે, બોલો. ભળી જાય તો પાછું નવું ઉભું થાય, છૂટો રે તો કઈ નહીં. એટલે ફાઇલ નંબર ડિસ્ચાર્જ ભાગ ને કહેવાય, ફાઇલ નંબર એક. ના નથી પાડતો, મને તો સવાલ એ થયેલો કે આ ફાઇલ આવી તો એને શું કરવાનો, સવાલ એ હતો. એટલે સૌ સૌને પોતપોતાની રીતે આનું ઇન્ટરપ્રિટેશન આવે. મને એવી હિસાબે થશે અને એ ફાઇલ બંધ કરશે. આપણે
મારા બચપણ જ્યારે મેં એક્ઝામ્પલ આપ્યો કે હું કમ્પ્યુટર પર બેઠો ને ઉષા આવે તો નંબર વન, એક તો હું બધો ગૂંથાયેલો એટલે હું જ ભૂલી જાઉં કે આ ફાઇલ છે ને આ ફાઇલનો નિકાલ કરવા જાઉં. અરે પહેલાં તો ફોકસ કર કે ભાઈ આ છૂટો છે, ફાઇલ છે, ને પછી તારે 100% અટેન્શન આપવાનું. આવ્યું એટલે કહેવું તો પડે ને કે નહીં કહેતો એનો માર્ક પડવાનો ઓછો છે તો વધારે માર્ક પડે. યુ કેનોટ જસ્ટ સે કે કુદરતી રચના અને વિજય અને રિયલ લાઈફમાં આવે છે. વિજય તો પણ એમને જે કર્યું એની સાથે સાંભળો હવે, એમને જે કર્યું અને એમને જે કહ્યું એની સાથે આપણને વાંધો નથી, પણ આપણે જાણવાનું કે એમની પ્રકૃતિ આવું કરવા માટે લઈને આવી. કારણ કે એ ફ્રીડમ પાછું તમે આવું ક્યાં કરો કે હવે કોઈ આ કયા કામ મૂકી દો વધારે પુરસાદ કહેવાય. પાછું આને પુરસાદ માનશે પાછા, આપણે એમાં રિલેટિવ સત્યમાં જવા દેવું નથી. એમની પ્રકૃતિ સારી છે, ઇઝ ઓકે, ડઝન્ટ મેટર કે ઇઝ રોંગ, પણ આપણે એક્શન બેઝ ઉપર નથી જવું વિજ્ઞાનમાં. એમ કહું છું, એમને જે કર્યું મારી રિલેટિવ પોઈન્ટ ઇટ ઇઝ કરેક્ટ પહેલાં, પણ આપણે પછી એક્શન બેઝ ઉપર જવા જઈએ તો પછી શું થશે કે અમારે કરવું છે પણ થતું નથી, કરવું તો પાછું આવું. આટલું સુંદર આપણને સોલ્યુશન મળે પછી શું કામ પઝલ ઉભો કરીએ. કોઈની પ્રકૃતિ સારી હોય તો સારી વસ્તુ છે, ઇઝ ઓકે, પણ આપણે એનો કોપી નથી કરવા. મન વચન કાયમી અવસ્થાની કોપી નથી કરવી. કહેલાવેલું મન વચન કાયથી કરી રીતે મુક્ત રહેવાય, દેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ. મન વચન કાયને બદલવા, ફેરવા, સુધારવા એ આપણો વિષય છે, પણ મુક્ત રહેવું એ આપણો વિષય છે. કારણ કે આપણે મુક્ત છીએ ને અનુભૂતિ થઈ કરવા જે મુક્ત છીએ નહીં. રામકૃષ્ણ માયુની પ્રકૃતિ એ ક્યાં અશુદ્ધ હતી, અશુદ્ધ જ હતી ને, ભૂલવાળી જ હતી, પણ મુક્ત રહ્યા એટલે કોઈ અસર થઈ નહીં. પ્રશ્ન સુધારવાનો નથી, પ્રશ્ન ભળી જાઓ છો તેનો છે, ને ભળી જાય તો જ નહીં ફાઇલ ઊભી થાય, છૂટા થાય તો ફાઇલ ઊભી થતી નથી. ભણ મારામારી કરે, રામે મારામારી કરી તો એ ફાઇલ ના ઊભી થઈ, અર્જુને મહાભારતમાં મારામારી કરી તો ફાઇલ ના ઊભી થઈ, કેમ ના ઊભી થઈ, અજ્ઞાન નથી, કુદરતી રચના જ. પ્રશ્ન ક્રિયા નથી, ક્રિયાનું ઇમ્પોર્ટન્ટ નથી, દ્રષ્ટિ. આપણું વિજ્ઞાન આખું દ્રષ્ટિ. ચાલો છેલ્લું, ચાલો નેક્સ્ટ લાસ્ટ વન છે ને, તે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ફાયર શબ્દ શા માટે એક્સ્ટ્રીમલી પાવરફુલ છે. એટલે આ ફાયર શબ્દ દાદા ભગવાને મૂકેલો, રાઈટ? તો અનિલભાઈ તમારાથી શરૂ કરું. અનિલભાઈ અહીં છે. ઓ સોરી ભાઈ, બે ચાર વાર ગરબડ. જુદાપણાની જાગૃતિ, જુદાપણાને મારે હવે કરેક્ટ કરવું પડશે પહેલાં. અને અનિલભાઈ ચાલો તમારાથી શરૂ કરું. નામ સારું આવે છે, આપણે જયારે ડેસ્ક ઉપર બેઠા હોય, કામ કરતા હોય, તો આ ફાઇલ છે. ફાઇલ શબ્દ કીધો એટલે હું છૂટતો આપણે ઘણા બધા કીધું, પણ ફાઇલ શબ્દ, ફાઇલ શબ્દ એટલા માટે મૂક્યો કે આ એનાથી હું જુદો છું, હું લાઈ લીધો જુદો છે. તો બીજું કોણ જુદો રહેવાનું છે? મને સ્વામીજી પાસે છૂટા ફાઇલ શબ્દ ના આપ્યો હોય ત્યાંથી તમે જોડાયેલા. હું શરીર છું, હું જ કરું છું, મેં જ બોલ્યો, મારે જ સુધરવાનું છે. તો ફાઇલ શબ્દ આ શું થઈ ગયું? મને નહીં ભાઈ, ફાઇટ કેમ કુદરતે આપણને આપી? કર્મ ભોગવવાનું સાધન એ હું ચાલો. એટલે ફાઇલ કીધું એટલે આપણે શું થયું? આપણાથી ફાઇલ શબ્દ એટલે જ છૂટે. ફાઇલ શબ્દ ક્યારે બોલવું? ઇટ ઇઝ સેપરેટ ધેનસ. આપણે કહીએ ને વ્યવહારમાં શું કહીએ કે આ પાંચ ફાઇલો કોની છે? મારા પાંચ ક્લાયન્ટની છે. એટલે ફાઇલો મારાથી જુદી છે ને, સમજાય છે? હું પોતે લોયર છું ને મારી આ પાંચ ફાઇલો છે, પાંચ ફાઇલો એટલે પાંચ ક્લાયન્ટની ફાઇલો.
મારાથી એ શું છે છૂટે જુદે છે એકદમ આને ફાઇલ કહું એટલે એના શું છે એ સુતું રહેવા માટે ફાઇલ સકે છે એ તો ભળી જાય આ બધા જવા આ બધા ક્વેશ્ચનનો જવાબ તો એક જ હતો કુદરતી રત્ના અનિલભાઈ નામના નંબર બોલ્યો ને કુદરતી રચના કરે છે પણ જ્યાં સુધી આ બધો આ સવાલોના જવાબ ના થાય ને પહેલાં તો સવાલ થવા જોઈએ અને ત્યારબાદ થોડું આપણે અંદર શબ્દ એક સારો આપણે નથી દેખાતું જવા દો પણ એમાં એણે કીધું એવું કે ભાઈ આમાં તમારે થોડુંક અહીંયા કરવાનો ઉપયોગ આપ્યો છે જે આમનું તો હાવ હાવ કુદરતી રચના કુદરતી તો કેવો જોવામાં આવે કે આ એક્ઝામમાં આમનો જોક છે ને કોઈ કે ભાઈ તમને બધું ખબર જ છે આમ શું તમે કાંઈ હું કહો ને ટીનો એક્ઝામ આપવા આવ્યો ને ઝોપડીમાં લખ્યું છે રોંગ એન્સર બટ answer is right but not proper clarification answer is right but not proper clarification it's required the process vyavasthit sakti answer is right but you don't know the process so it's a for you it's a random because you don't know the process you just put up the title only and without understanding so that is not correct apne સાયન્ટિફિક આપણે આખી પ્રોસેસ જાણવી પડે કે સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ શું છે તો કે આ દુનિયા છ તત્વોથી બની છે કુદરતી કાનૂનથી ચાલે છે એનાથી ઊભી થતી બધી અવસ્થાઓ કુદરતી રચના છે આ ત્રણ વસ્તુ આપણને કોઈ પણ અવસ્થામાં દેખાય તો પછી એ કુદરતી રચના છે માટે એ વ્યવસ્થિત છે પણ આ પ્રોસેસ ના દેખાય આપણે કે વ્યવસ્થિત છે તો આપણી પાસે વિઝન ક્યાં છે આપણે તો રેડીમેડ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ કેવું જ્ઞાન પ્રશ્ન સાયન્સનો સાયન્ટિસ્ટનો મતલબ થાય તમને કોઈ પણ અવસ્થામાં સાયન્ટિફિક પ્રોસેસ દેખાવી જોઈએ શું દેખાવું જોઈએ શબ્દ નહીં શબ્દ તો બોકેલા છે ને શબ્દ બોલવા માટે ભલે વાપરીએ એનો વાંધો નથી પણ કિંમત પ્રોસેસની છે એટલે સ્પિરિચ્યુઅલ સાયન્સ એ શું છે આર્ટ ઓફ વિઝન કહીએ છીએ પણ સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે કે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ કરવો એ ઉપયોગ કરો એટલે એક્સપેરિમેન્ટ કહેવાય એ એક્સપેરિમેન્ટથી એક્સપિરિયન્સ થાય એક્સપેરિમેન્ટ એક્સરસાઇઝ નહીં એક્સરસાઇઝને ક્રિયા કહેવાય એક્સપેરિમેન્ટને વિઝન કહેવાય એટલે ક્રિયા છે આપણે ક્રિયા ના હોય એક્સરસાઇઝ ના હોય એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ શું કહેવાય હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જોખો હો જોરે માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો ખોરે કેલા આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો વિજ્ઞાન હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો શું પ્રયોગ જોછો છે કે વાંચ્યું બધું કુદરતી રચના છે હું નથી મારું પણ નથી કોણું છે તો કે કુદરતનું મારે કુદરતી રચના કહીએ છે આપણું નથી તો કોણું છે કોકનું તો છે ને છે હકીકત છે તો કોણું મારે કુદરતનું હું તો જાતે વિજ્ઞાન સ્વરૂપ છું તો પછી મારા સિવાય આ બધું શું છે તો કે આ બધું કુદરતી રચના છે તો કુદરતી રચના છે જોયું એટલે તમારો પ્રયોગ શું થઈ ગયો ચોખ્ખો થઈ ગયો એટલે તમને ખ્યાલ આવ્યો કે હું પોતે શુદ્ધાત્મા છું હું વિજ્ઞાન સ્વરૂપ છું તો આ બધું શું છે કુદરતી રચના એકચ્યુઅલી તો આત્મા માટે વિજ્ઞાન શબ્દ ના વપરાય વિજ્ઞાન ઘન સ્વરૂપ દુનિયા માટે વિજ્ઞાન શબ્દ વપરાય આત્મા વિજ્ઞાન ઘન છે કેવો છે જેનાથી વિજ્ઞાન ખુલ્લું થાય છે ખ્યાલ આવ્યો એ પોતે વિજ્ઞાન નથી વિજ્ઞાન ઘન છે એનાથી આ બધા કોઝ ઊભી થાય ઇફેક્ટ ઊભી થાય ખ્યાલ ને આ બધા ભોગવટા બિલીફ બધું ઊભું કેમ થાય છે આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે અને પછી અજ્ઞાનનો પડદો છે એટલે આ બધી રોંગ બિલીફો ઊભી થાય છે એ રોંગ બિલીફો ઊભી થવી એ વિજ્ઞાન કહેવાય પણ એ અજ્ઞાનનું વિજ્ઞાન છે કરતા પગને માલિકી પગનું વિજ્ઞાન એ વિજ્ઞાન સનાતન સત્ય સમજાય તો પાછું
ઉકલી જાય. કરતા પદ માલિકી પદે વિજ્ઞાન જ છે, પણ એ કર્મ બાંધવાનું વિજ્ઞાન છે. શેનું વાહ કરવાનું વિજ્ઞાન છે? કર્મ ન બંધાય છે એ સાયન્સ, એ ગપ્પું નથી. કારણ કે એનું પણ તમારે જેમ છે તેમ ભોગવવાનું છે. કહેલા એટલે રેન્ડમ નથી, એ સાયન્સ છે. અને એ સાયન્સ બી કુદરતનું જ છે, પણ એ અજ્ઞાનથી ઊભું થયેલું સાયન્સ છે. હવે આપણે એવું વિજ્ઞાન જાણવું છે કે જેનાથી અજ્ઞાન જ ખલાસ થઈ જાય. એના માટે આટલું વિજ્ઞાન શું ખલાસ થઈ જાય? અજ્ઞાનને ઇરેઝ કરવાનું. સમજાય છે? બીજું કશું પ્રાપ્ત કરવાનું નથી, અજ્ઞાનને ઇરેઝ કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટૂલ સાયન્સ. ઇન્ટરનલ પ્રોસેસ, કારણ કે આમ તો પ્રોસેસિંગ શબ્દ ફિઝિકલ ક્રિયા ને લાગુ પડે, બહારની ક્રિયા. આ ઇન્ટરનલ છે, આ પ્રશોને સૂળ થઈ જશે પાછું. એટલે મેં પ્રયોગ કીધો, એટલે હમણાં આપણે જે થયું એ પ્રયોગ જ થયો ને, ઓન ધ ફાઇવ વર્લ્ડ. હા, પણ એ અંદર થયો, આમાંનું મંથન કર્યું. ઓકે, આમ આપણે પ્રોસેસિંગ શબ્દ બહારની ક્રિયા માટે વાપરી રહ્યા છે. એટલે હજુ શબ્દ ભૂલીએ પછી લોકો અર્થો અનર્થ કરી નાખે છે, પછી ઊંધી ટ્રેક ઉપર જતા રહે છે. ખ્યાલ આવ્યો હું શું કહું છું? એટલે આવું થઈ જાય છે લોકોને. લોકોને જ્ઞાન લીધા પછી કહે છે હજુ આપણે તમારે એક્સરસાઇઝ બાકી રહી, આ બધું બોલવાની કરવાની. ત્યારે મેં કીધું જ્ઞાન લીધા પછી એક્સરસાઇઝ ના હોય, એક્સપેરિમેન્ટ હોય. પણ પછી ખબર ના પડે એટલે ક્રિયા શબ્દ આવ્યો એ લોકો માટે, એટલે પછી એક્સરસાઇઝ શબ્દ આવ્યો. સમજાય છે? પણ એ રોંગ એપ્રોચ થઈ ગયો. પેલું આઉટ છે, પેલું ઇન છે, અને આઉટ છે કુદરતી રચના છે, ઇન છે તમારી પોતાની પ્રોસેસ છે. એ કુદરતી રચના, અને બહારની બધી પ્રક્રિયા તો કુદરતી રચના છે. જે થાય એને મનોમંથન ના કહેવાય, એને એક્સરસાઇઝ કહેવાય. ક્રિયા શું કીધું? ઇન્ટરનલ પ્રોસેસ અથવા એક્સપેરિમેન્ટ, એક્સપેરિમેન્ટ પ્રયોગ. સમજાય? બોલો, હવે બીજાને શું પૂછવું છે? દરેક અવસ્થામાં જોવાનું થઈ રહ્યું છે, જોવાનું છે, કશું કરવાનું નથી. કારણ કે કશું કરી શકીએ નથી, કશું શ્વાસ સુધા આપણી મરજીથી લઈ શકીએ એમ નથી. પછી શું કરવાનું હોય? નહીં લેવા દેવાનો બોજો રાખીએ છીએ, નહીં લેવા દેવાનો. કેવું? ક્રિયા હોવા છતાં થાક ના લાગે. શું કીધું? ક્રિયા હોવા છતાંય થાક ના લાગે એવી એક જ ક્રિયા છે, શ્વાસોશ્વાસ. જો બોલતા નથી ડોક્ટર હશે, બીજી બધી ક્રિયામાં થાક લાગે, આ એક જ ક્રિયા એવી છે કે ડોક્ટર હવે અડધો છ એક અઠવાડિયું બંધ કરી દો, થાકી ગયો. આ એક જ ક્રિયામાં કોઈ થાકે નહીં, થાકે બીજી બધી ક્રિયામાં થાકી જાય, આ એક જ ક્રિયા શ્વાસોશ્વાસની એવી છે. કહેલે ધીમી પડી ગયા ડોક્ટર ને, કે ડોક્ટર ઇન્જેક્શન આપો હવે જરા ધમધમાય પાછું, ધીમી ના પડવા દે. જો કુદરતી રચના નહીં, આ શ્વાસનું સાયન્સ એટલું મોટું છે, એના તમને બધું પકડાયું છે કે આ ક્રિયા જો ઓટો મોડ છે તો એના આધારે ચાલતી બધી ક્રિયા ઓટો મોડ ના હોય પણ તમને સમજાતું નથી સાહેબ. આ જે મેઇન ક્રિયા છે કે જેના આધારે બોડી લાઈવ છે, એ જો ઓટો મોડ હોય તો પછી જેના આધારે બોડી લાઈવ લાગે છે એના આધારે થતી મન વચન કાયમી ક્રિયા કઈ રીતે સ્વતંત્ર હોય સાહેબ? તમે વિચારી તો જુઓ, ફંડામેન્ટલ જેના આધારે અસ્તિત્વ છે એ શ્વાસ જ જો તમારી તમારી સ્વતંત્રતામાં નથી, તો શ્વાસના આધારે ચાલતા મન વચન કાયા એમાં ફ્રીડમ કેવી રીતે હોય સાહેબ? વિચાર તો કરો. યસ કે નો? સમજવાની વાત કરું છું. કેલા શ્વાસ આપણે નથી લઈ શકતા, બરાબર છે, પણ કે હાથ પગ હું હલાવી શકું છું. શું કહે છે? કેવું એ માની બેઠો છું, વિચાર હું કરું છું,
બોલું છું હું, ચાલું છું હું, એવું માની બેઠો છે. શું છે એને ખબર નથી પડતી કે આ શરીર ટોટલી જડ છે. કેવું છે? અને જડ પોતે સ્વયંભૂ ના હોય એને પ્રોગ્રામ જોઈએ, બોલતા નથી. આ કાર જડ છે એની મેં તો ચાલે, પણ કે પેટ્રોલ નાખવા ચાલે, પેટ્રોલ ભરી તોય ચાલે, બોલતા નથી. પેટ્રોલ હોય તોય ના ચાલે, ચલાવનારો જોઈએ. અને હવે તો ઓટો મોડ એવી આવી છે, તમારે પ્રોગ્રામ નાખો ને ગાડી ચાલે, બોલતા નથી. તો પ્રોગ્રામ ના થઈ, તમે અંદર એડ્રેસ રાખી દો તો કાર તમે લઈ જાય કે ના જાય? તો જડને શું જોઈએ? પ્રોગ્રામ. પણ જાય કે ના જાય? તો પછી આ જડને શું છે? ગયા અવતારના કર્મનો પ્રોગ્રામ. એના આધારે ચાલે છે મશીન. એમાં પુરુષાર્થ ક્યાં આવ્યો? આખું પ્રોગ્રામ છે. આ સમજતા લોકોને બહુ વાર લાગશે. અવર લાઈફ ઇઝ ટોટલી પ્રી ડિસાઇડેડ પ્રોગ્રામ. યુ કેનોટ કંટ્રોલ, યુ કેનોટ ઓપરેટ, યુ હેવ ટુ ફોલો વિધાઉટ ચોઈસ. યુ જસ્ટ પ્લે બટ નોટ ચોઈસ. સમજાય છે? કેવું સુંદર છે, કેટલો બધો બોજો. હવે તમને ખ્યાલ આવે છે ને કે આ મુક્તિનો માર્ગ સહજ છે, સરળ છે ને સુગમ છે. જો એનો દાતા હોય તો, દુર્લભ દાતા છે, અઘરો નથી, દાતા નથી તો તેલ કાઢી નાખે. શું છે? સમજાય છે? અત્યારે તમને જેમ જેમ વિજ્ઞાનનો કેવું વળવાશ લાગે છે. પહેલાં કેટલો બોજો હતો, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. એ કર્યા પછી કેવું, આટલું થઈ ગયું ને, આટલું બાકી છે, ચાલ. એનો જ બોજો. કરતા પદની ભ્રાંતિમાંથી બહાર જ ના નીકળે. થાય તોય કરતા પણ, ને ના થાય તોય બેમાં કરતા પણ કોમન હોય, ચાલ. આ તો કરતા પણ જુડી ગયો. કુદરતી રચના, થાય તોય કુદરતી રચના, ના થાય તોય પછી બોજો ક્યાં રહ્યો? વિચાર કરો, કેવા બોજા મુક્ત કરી દીધા. આ આધ્યાત્મિક વિજ્ઞાને કેવા બોજા મુક્ત કરી નાખ્યા. બાકી માણસ બોજા વગર સાહેબ ના જીવી શક્યો, બોજા વગર જીવી જ ના શકે. કારણ કે એને કરવાપણાનો શોખ છે અનાદિકાળમાં, તો કર્યા વગર થાય. શું કીધું? એક મહાત્મા કહે કે સ્વામીજી, હું શુદ્ધાત્મા છું અને આ બધું કુદરતી રચના છે, એટલું જોયા જ કરીએ, જોયા જ કરીએ તો મોક્ષ થઈ જાય. તને શું લાગે છે? ના, આપણે કંઈક વધારે હોય તો મૂકું, તારે દર કલાકે 10 રૂપિયા કરવાની, 10 રૂપિયા કરવાની. તને લાગે મારે ક્રિયા આપી, શું કરવું પડશે? એને ભ્રમણા પહે, ક્રિયા કરવાની ભ્રમણા પહે, કે શું કરીએ? કશું કરવાનું નથી તો એમ લાગે કે આવું સહેલું છે. સહેલું સહેલું એવી ને સહેલું ડાયજેસ્ટ થતું નથી. શું નથી થતું? પછી આપણે જે ઉપભ્યાસ કરીએ શું થાય? એમ લાગે કે મહેનત કરવાની છે કે ખરેખર કહું છું. કારણ કે આવું આવું એને સાંભળ્યું જ નથી ને, એટલે એને એમ લાગે છે કે આવું આટલું સરળ હશે. બોલો, ક્યારે આખા વર્લ્ડની અંદર સાંભળજો, જે દિવસે મિરર શોધાયો નતો ત્યારની વાત કરું છું. શું કીધું? નતો ત્યારે એક ભાઈએ પહેલી વખત કેમિકલથી મિરર બનાવ્યો, પહેલી વખત એના હિસ્ટ્રી. એનાથી એ બની ગયો, એને ખબર નથી પણ બની ગયો. અમુક પ્રકારનું કેમિકલ કાચ ઉપર લાગી ગયું એટલે મિરર થઈ ગયો. સેમ તો આશ્ચર્ય લાગ્યું, પહેલી વખત મિરર હોય એટલે કેવું લાગે. પછી એને પડદો નાખી દીધો એના ઉપર. પછી એને કીધું રાજાને કે હું તમારા જેવો જ રાજા બની આપું, કે છે તમારા જેવો જ બીજો રાજા બતાવું, કે છે રાજા કે મારા જેવો અસલ તમારા જેવો, કે છે રાજા કે હું કહું હું કરું એ જ કરે છું, એ બી એ જ કરે, કે છે એવું કે તો મને રાજા કે મારા જેવો બીજો રાજા હોય કે રીતે, કે છે ક્યાં લાગે. તો રાજા કે છે જો જૂઠું જૂઠું બોલી તો ફાંસી લગાવી દઈશ, કે છે. તો કે ના ના રાજા, હું વાંચું કહું છું, તમારે જો રાજા તમને બતાવીશ. તો રાજા કે સારું,
પેલો કે સારું કહેશો, હું તમને કહેતા હોઉં તો બતાવી આપું કહેશો, પણ કે તમારે મારે ઘેર આવવું પડે રાજાને કીધું. શું કીધું? અહીંયા ના લવાય મારે વરઘોડો. રાજા કે મારા જેવો રાજા જોવો તો ભલે જ્યાં બધા જોવા આવું, મને શું વાંધો છે. એટલે પછી એને તો પડદો લગાવ્યો હતો એટલે આ મિરર ઉપર. પછી રાજાને 10-15 ફૂટ દૂર બેહાડ્યા ખુરશીમાં, એ લઈ ગયો. પછી રાજાને કીધું કે તમારા જેવો રાજા જે હાજર થઈ જશે. એટલે રાજા કે બી ઉભો રહે, મારા જેવો રાજા તે કોપી કરી નાખ્યું હોય. પેલા પ્રધાનને બોલાવ્યો, કહેલાયો કે મારા વાળ વાળ કાઢી નાખો, મૂછો મૂછો કાઢી નાખો કે છે. આ તો મારી ખબર હોય એટલે કોપી કરી નાખ્યું હોય ને. અને ભિખારીને કપડાં પહેરાવી દો કે છે, જો કે મારા જેવી કેવી કોપી કરે છે કે છે. કારણ કે મારા જેવો રાજા તને કોપી કરી નાખ્યું હોય પહેલે તો હોય ને કે છે. એ વખતે મિરર એવું ખબર નથી ને. આ તો મને વર્ષોથી ઓળખતો એટલે મારા જેવી કોપી કરી નાખ્યું હોય એને. એટલે પછી પેલા તો રાજા તો બધું ઊંચો ઊંચો કાઢી નાખી, વાળ કાઢી નાખ્યા અને કપડાં ભિખારીના પહેરી લીધા. અને રાજા કે હવે મારા જેવું રાજા બતાવી ગયા છે. પેલું કે જેવો આપનો હુકમ કે છે. એ પેલા એ ધીમે એને પડદો, રાજા જેવો જ રાજા દેખા. રાજા ગુસ્સો કરે પણ તો એ ગુસ્સો કરે. રાજાએ હાથ ઊંચો કર્યો તો એ હાથ ઊંચો કરે. રાજા કે હા મારા જેવો તો છે. કારણ કે મિરર શોધાયું નતું પછી. અને મિરર શબ્દ તો ક્યાંથી આવે, સમજાય છે? આવું એટલે જયારે પહેલી વખત આ તો લોકોને મેજિક લાગે, પણ મેજિક હોય નહીં. આપણે એના સાયન્સ થી અજાણ છે. ચલાવે એટલે અત્યારે તમને જે અનુભવ થઈ રહ્યો છે બિલકુલ નિરાકુરતાનો, ચલાવે ને, એ તમને આ વિજ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે ચલાવી ગયો. આ વિજ્ઞાન પ્રાપ્ત થયું તો તમને અત્યારે ઉપાધિઓ જોઈએ, અત્યારે આમ કરવું છે ને તેમ કરવું છે ને એમાં જ હોય બધાને, ચલાવે. આ વિજ્ઞાન થયું, પ્રાપ્ત થયું એટલે હવે તમને ખબર પડી ગઈ કે બોજા જેવું આ દુનિયામાં કશું છે જ નહીં. બોજા જેવું કશું છે જ નહીં, કહેવાય. અને સંજોગો પાછા શક્તિ લઈને આવે છે. શું છે? પછી એમાં આપણે શું કરવાનું? એમાં જે સંજોગ આવશે એને માર ખાવાની શક્તિ પણ લઈને જ આવશે, કહેવાય. જે માણસને 5-6 ગોળીઓ વાગવાની હોય પછી મરવાનો હોય, એ પહેલી ગોળીઓ મરે બોલતા નથી, મરે તો પાછો આજો થઈ જાય. એ તો ઘણી ગોળીઓ વાગી છે, સમજાય છે? અમારા હું જે નાના સિટીમાં રહેતો હતો, અમદાવાદ સિટીમાં પાડાપુરમાં, એક અમારા કાકા હતા, તો બિચારા પતલા હતા, દુબલા પતલા હતા. સવારે ઘડી બીમાર થાય તો હોસ્પિટલમાં લઈ જાય, પાછા ઘેર લાવે, હોસ્પિટલમાં લઈ જાય પાછા ઘેર લાવે, એટલે એ બચારા કંટાળી ગયા હતા. પછી છોકરાઓને કે હું કામ માર ખાવા માટે મને હાજો કરો છો, મરવા દઉં કે છે? પાછું મારે જ ખાવાનું છે હાજા થઈને. એટલે કામે કામે જ લાગવાનું છે. ખ્યાલ એ લોકોની વિચારધારા હું જોઉં તારે ખ્યાલ આવે. એ વખતે એટલું બધું મને ખ્યાલ નહોતો આવતો, હવે ખ્યાલ આવે છે. એમ કે મને હાજો હું કામ કરતો, માર ખાવા જશે, મરવા દઉં કે છે? વાયકડી બીમાર પડતા હતો ને એટલે એવું લાગુ મારી જો સારું એમાં. કારણ કે પછી બીજું જે હાજા થાય આપણે જે કરવું પડે એને બધાને પોસાતું નથી એને, એવું છે બધા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. કોટી કોટી વંદન આપકે ચરણો મે. બોલીએ બોલીએ. હા સમજી. અરે બાત બિલકુલ સહી જો આપ બતા રહે હો કે બોજા મુક્ત કર દિયા. हम लोग पहले ऐसे अभी भी करते हैं, जैसे क्रिया मंदिर जाते हैं, पूजा करते हैं, पर पहले जैसे जिस दिन कभी पूजा नहीं होती थी या कुछ होता था तो ऐसे ऊपर नीचे हो जाते थे, अरे आज पूजा नहीं हुई, आज पूजा नहीं हुई, कुछ ना कुछ ऐसे मिसिंग लगता था. बट अभी सेम वही क्रिया करते करते भी उपवास भी करते हैं, मंदिर पूजा भी करते हैं, सामायिक करते हैं, प्रतिक्रमण करते हैं, बट अब करते करते मतलब जो निराकुलता और जो अब ऐसे लगता है करने वाले को देख रहे हैं, करने वाले मैं नहीं. बहुत अद्भुत है स्वामी जी ये विज्ञान. जी जी बस खूब खूब आगे बढ़िए. हाँ जय सच्चिदानंद. जय सच्चिदानंद.